वचनामृत 5693 उपदेश छाया क्रमांक 4 राड़दनो बोध छे। एमां कृपाळु देव उपदेश में कहूं सदगुरु अने असदगुरु में रात दिवस जेटलो अंतर छे। सदगुरु ने असदगुरु में रात दिवस जेटलो अंतर छे। क्या घोर अंधारी रात्रि अने क्या ज्वाज्वल्यमान सूर्य, आसमान पातालनो अंतर छे। पूर्व पश्चिम जेटलो तफावत छे। सद्गुरु तो आपणने अनंत दुःखथी छोड़ावीने सर्वकालने माटे दुःखथी मुक्त करे, जन्मरणथी मुक्त करे, मोक्ष अपावे। जयरे असद्गुरु बीजा अनंत कालनुं दुःख ऊभुं करी दे। એટલે મોટામાં મોટો કુસંગ તે કુગુરુનો છે, અસદગુરુનો છે। એટલા માટે સદગુરુને અસદગુરુમાં આકાશ પાતાળનું અંતર છે, અથવા રાત દિવસ જેટલું અંતર છે। એટલે એક ઠેકાણે કહ્યું છે એક કવિએ કે જાતિને પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તરવાર કા પડા રહંદો મ્યાન। जाति ने पूछिए साधु की, क्या साधु कई जातना छे, वाणिया छे के क्षत्रिय छे के ब्राह्मण छे के, ये कहीं ने पूछो, पूछ लीजिए ज्ञान। के आत्मज्ञानी छे के ज्ञान रहितना छे गुरु, केम के आत्मज्ञान त्या मुनिपणु छे। एले मुख्य गुण छे अपनने तारनार ते ज्ञान छे। ये ज्ञान ज्ञानी मां कळो तो जेने आपणे गुरु करवाय छीए તે ખરેખર જ્ઞાન પામેલા છે કે નહીં, પૂછ લીજીએ જ્ઞાન, પૂછ લીજીએ। એ તો બધા જ્ઞાની કહી દે, ત્યાં કહેવાનો આશય કે એની પૂરેપૂરી ચકાસણી કરવી, કૃપાલ કે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે ખરેખર ગુરુ આત્મજ્ઞાનને પામેલા છે કે ખાલી પોતાને જ્ઞાની મનાવે। પરીક્ષક બુદ્ધિ જોઈએ, પરીક્ષક બુદ્ધિ વિના આપણે ભૂલા પડ્યા છીએ ભૂતકાળમાં અનંતવાર, હવે પણ ન પડીએ। એટલે કહે છે કે પૂછ લીજીએ જ્ઞાન, એટલે જ્ઞાનની પૂરેપૂરી તપાસ કરો, મોલ કરો તરવાર કા પડા રહંદો મ્યાન। અંદરની તરવાર કેવી છે, એ કઈ ધાતુની બનેલી છે, તીખી છે કે બુઠ્ઠી છે, કે અંદર તરવાર નથી ને માત્ર ખાલી મ્યાન જ છે, ઉપરનું ખોખું બનાવટી છે કે સત્ય છે। એમ ઉપરનો ખાલી આડંબર ઘણો સુંદર હોય ખોખું, અને અંદર લોખંડનું ઠૂઠું હોય તો એને શું કરો। એમ અંદરની વસ્તુ અંતર આત્મામાં એમનામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે કે નહીં, દશા પામેલા પુરુષ છે કે નહીં, તે પૂરીપૂરી તપાસ કરો પૂરેપૂરી, ને પછી એમને પોતાના ગુરુ તરીકે સ્વીકારો, અને પછી તો એની આજ્ઞામાં બધી જ જે કે સર્વાર્પણ કરીને જે કહે તે માન્ય કરો, ને યથાશક્તિ તે પ્રમાણે વર્તો। પણ પરીક્ષક બુદ્ધિ નહીં હશે તો આ ભાવ પણ વ્યર્થ જશે। એના માટે આપણને કૃપાળુદેવ એક દ્રષ્ટાંત લાંબુ અહીંયા કહીને આ વાત સમજાવે છે। સદગુરુ અને અસદગુરુમાં રાત દિવસ જેટલું અંતર છે। એક ઝવેરી હતો, વેપાર કરતાં ઘણી ખોટ જવાતી તેની પાસે કાંઈ પણ દ્રવ્ય રહ્યું નહીં। મોટો ઝવેરી, પણ વેપારમાં એટલી મોટી ખોટ ગઈ કે દેવાળું નીકળી ગયું, કાંઈ રહ્યું નહીં દ્રવ્ય, મરણ વખત આવી પહોંચ્યો। એટલે બૈરા છોકરાનો વિચાર કરે છે કે મારી પાસે કાંઈ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ તો છોકરો નાની ઉંમરનો છે તેથી દેહ છૂટી જશે। છોકરો 10-12 વર્ષનો છે, હું એને વાત કરીશ કે આપણી પાસે કંઈ નહીં બધું ગયું તો એનો દેહ છૂટી જશે। એટલે એણે શું કર્યું, એટલામાં તો એ સ્ત્રીએ સામું જોયું ત્યારે કહ્યું કે કાંઈ કહો છો। એ સ્ત્રીની સામું એણે જોયું ત્યારે સ્ત્રીએ એને કહ્યું કે શું કાંઈ કહો છો, ત્યારે એના ધણીએ ઝવેરીએ એમ કહ્યું કે શું કહું શું કહું। તો એ સ્ત્રીએ કહ્યું કે મારું અને છોકરાનું ઉદર પોષણ થાય તેવું કંઈ બતાવો ને કંઈ કહો, અમારું પેટ ભરણ પોષણ થાય એવું કંઈ કહો, કંઈ બતાવો। ત્યારે
પેલા ઝવેરીએ વિચાર કરીને કહ્યું કે ઘરમાં ઝવેરાતની પેટીમાં કિંમતી નંગની દાબડી છે, તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે જઈને વેચાવજે, ત્યાં તને ઘણું દ્રવ્ય આવશે. વિચાર કર્યો શું કરવું, એટલે વિચાર કરીને શેઠે કહ્યું ઝવેરીએ કે ભાઈ આપણા અંદર એક ઝવેરાતની પેટી પડી છે અને આમાં કિંમતી નંગ છે, નંગની દાબડી છે, એ જ્યારે જરૂર પડે પૈસાની ત્યારે મહારાજ મિત્ર છે ભાઈબંધ ત્યાં જઈને બતાવ વેચાવજે, ત્યાં એની પાસે તને ઘણા પૈસા મળશે અને તેના ઉપર ગુજરાન કરજો. આટલું કહીને પેલો પુરુષ તો કાળ ધર્મ પામ્યો, દેહ છૂટી ગયો. કેટલાક દિવસે નાણાં વિના ઉદર પોષણ માટે પીડાતા જાણી પેલો છોકરો તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતના નંગ લઈ તેના કાકા એટલે પિતાનો ભાઈબંધ ઝવેરી પાસે ગયો ને કહ્યું કે મારે આ નંગ વેચવા છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપો. પિતાએ કહેલું ડાબડી લઈને ત્યાં લઈ જાય એટલે જઈને બતાવી મારે વેચવા છે, એનું જે આપે મને પૈસા આપો. ત્યારે પેલા ઝવેરીભાઈએ પૂછ્યું આ નંગ વેચીને શું કરવું છે. ઉદર ભરવા પૈસા જોઈએ છે, ખાવાનું નથી ઘરમાં, માટે પૈસા જોઈએ છે મારે, એમ પેલા છોકરાએ કહ્યું. ત્યારે તે ઝવેરીએ કહ્યું 150 રૂપિયા જોઈએ તો લઈ જા ને રોજ મારી દુકાને આવતો રહેજે અને ખર્ચ લઈ જજે. તારે પૈસા જોઈએ તો લઈ જા 50 રૂપિયા અને રોજ મારી દુકાને આવતો રહેજે, 150 હમણાં લઈ જા, ખર્ચ જ્યારે થાય તો એવું માંગીને લઈ જજે અને આ નંગ હાલ રહેવા દે. આ બધા રંગ તું ઘરે લઈ જા, ત્યારે ત્યાં મૂકી દે, હમણાંથી વેચીને શું કરવા છે, તને ખર્ચો આપી દઉં છું પણ તું અહીંયા આવતો રહેજે રોજે. એટલે પેલા છોકરાએ પેલા ભાઈની વાત સ્વીકારી અને પેલું ઝવેરાત પાછું લઈ ગયો. પછી રોજ ઝવેરીની દુકાને જતા ઝવેરીના સમાગમે તે છોકરો હીરા, પાના, પન્ના, માણેક, નીલમ બધાને ઓળખતા શીખ્યો ને તેની તેની કિંમત થઈ. હવે ઓળખાણ આવી ગયા ને બધું, કોને હીરો કહેવો, કોને માણક કહેવો, કોને પુખરાજ કહેવો, કોને નીલમ કહેવું, એ બધી એને પરીક્ષક બુદ્ધિ આવી ગઈ, હોશિયાર બની ગયો. પછી પેલા ઝવેરીએ કહ્યું તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યો હતો તે હવે લાવ, લાવ હવે વેચીએ આપણે. પછી ઘરે ઘેરથી છોકરાએ પોતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું, અંદર કાઢીને જોયું, હવે તો પરીક્ષા બુદ્ધિ આવી ગઈ તો નંગ એને ખોટા લાગ્યા. આ તો બધા ખોટા છે, ભૂખરા છે, ક્યાં સાચા નંગ છે, હીરા જ નથી, એટલે તરત ફેંકી દીધા. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછ્યું કે તે નાખી કેમ દીધા. ત્યારે તેણે કહ્યું કે સાવ ખોટા છે માટે નાખી દીધા છે. જો પેલા ભાઈએ પ્રથમથી જ ખોટા કયા હોત તો તે માનત નહીં. શું કે આ બધા મારા ખોટા છે, મારા બાપે તો કીધું છે કે તમારે જરૂર પડે તે વેચજો, સારા પૈસા આવશે ને તમે આવું કહો છો. તેમ આપણે જે ગુરુને માનતા હોઈએ, આપણા કુલગુરુ હોય કે ગમે તે મતમાં આપણે જન્મ્યા હોઈએ, અને કોઈ બીજા કહે કે આ તો બધા ખોટા છે, તારા ગુરુ છે ને તું જેને માને ખોટા, તો કે અમારા ખોટા અને તમારા સાચા, મનાય જ નહીં. તમે માનો એ બધું સાચું, તમે માનો બધું ખોટું, કોઈ નહીં માને. પરીક્ષક બુદ્ધિ આવી જાય પછી આપોઆપ એને જણાઈ જાય ખોટું શું સાચું શું. એના માટે આ દ્રષ્ટાંત આપ્યું કે પહેલાં એ નંગને જો ખોટા કહ્યા હોત તો એ પાછો અહીંયા આવત જ નહીં, કે મારા પિતાએ તો સાચા કહ્યા, જો એમને લઈ લેવું છે, ખબર નહીં કે ખોટા છે. એટલે હવે એને પરીક્ષક આ બુદ્ધિ આવી ગઈ એટલે એને પૂછવું પણ નહીં પડ્યું, ઝવેરીને પૂછ્યું પણ નહીં, હવે શું વેચ્યું, આ તો બધા ખોટા છે. એટલે પ્રથમથી જ ખોટા કહ્યા તે માનત નહીં, પણ જ્યારે પોતાની વસ્તુની કિંમત આવી
ઓળખાણ થઈ ને ખોટા ને ખોટા રૂપે જાણ્યા ત્યારે ઝવેરીને કહેવું પડ્યું નહીં કે આ ખોટા છે, કહેવું પણ નહીં પડ્યું. આ જ રીતે હવે આ દ્રષ્ટાંત કહીને કૃપાલદેવ આપણને વાત સમજાવે છે એનું તાત્પર્ય. આ જ રીતે પોતાને સદગુરુની પરીક્ષા થતાં અસદગુરુને અસત જાણ્યા તો પછી તે તરત જ અસદગુરુ વર્જીને સદગુરુના ચરણમાં પડે, અર્થાત પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ. પોતામાં કિંમત કરવાની, ગુરુને ઓળખવાની શક્તિ આવવી જોઈએ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. પણ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ તો જોઈશે. પોતાની વૈરાગ્ય ત્યાગમય અથવા મુમુક્ષુ દશા ન હોય તો એ ગુરુને ઓળખી શકે જ નહીં. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, પણ મુમુક્ષુતા શું? તો કે મોહાશક્તિથી મૂંઝાય તે મુમુક્ષુ, મોહમાં કે આસક્તિના નિમિત્તો મળે કે એને મૂંઝવણ થાય કે આ મને કંઈ મોહી થઈ મોહ થઈ જશે, ત્યાં હું બંધાઈ જઈશ, એવી મૂંઝવણ જેને થતી હોય તે જ મુમુક્ષુ. પણ મોહના નિમિત્તમાં આનંદ થતો હોય તો એ મુમુક્ષુ નહીં, તો એ શું જ્ઞાની ગુરુને કેમ ઓળખી શકે? એટલે કૃપાલદેવે કહ્યું કે જો ઓળખાણ સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત. એમ આ જ રીતે પોતાને સદગુરુની પરીક્ષા થતાં અસદગુરુને અસત જાણ્યા તો પછી તે તરત જ અસદગુરુ વર્જીને સદગુરુના ચરણમાં પડે. માણીજી શેઠ પૂનાના મોટા શેઠ હતા અને પૂર્વ સંસ્કારે સાધુ પુરુષો પ્રત્યે ઘણું આકર્ષણ હતું. એટલે જે કંઈ પણ સાધુઓ ગામમાં આવે તો એમને ત્યાં ચોમાસા કરાવે વગેરે, શેઠ છે અને એક પ્રકારનું પૂર્વની આકર્ષણ છે ધર્મ પ્રત્યે, એટલે આવું કર્યા કરે. પણ છતાં એ લોકોના વર્તનથી કોઈને ગુરુ કરવાનો ભાવ નહીં થયો. હવે એકવાર શું થાય છે કે એમણે જેને સ્કોલરશીપ આપેલી, જેથી જે વ્યક્તિ ડૉક્ટર ભાટે નામ એમનું, એ ડૉક્ટર બન્યા અને એ કોઈ કારણ પ્રસંગે પ્રવૃત્તિના સમાગમમાં આવે છે અહીંયા આશ્રમમાં. એટલે એમને એમના પ્રત્યે પ્રેમ ભક્તિ ઉગી નીકળ્યા, એમને બેસી ગઈ વાત. એ પાછા ત્યાં છે પૂનામાં એકવાર, અને ત્યાં પ્રવૃત્તિનો કાગળ ગયો તો એ વાંચતા હતા. શેઠ કે શું વાંચો, શું છે ભાટે, શું છે? તો કે આ મારા ગુરુનો કાગળ આવ્યો છે. એમ શું છે બતાવ. એમણે વાંચ્યો, વાંચતા જ એમને એક એવી અસર થઈ ગઈ અને એમ બોલ્યા કે આ સાચા પુરુષ છે, આ સાચા પુરુષ છે. શું એણે એમાં જોયું કે આવા વચનોની જ એને એવી અસર થઈ ગઈ અને કે હું ત્યાં આવીશ, હું બધી વાત કરી કે ત્યાં આશ્રમ હોય તો હું ત્યાં આવીશ. પછી ભાટે અહીંયા આવ્યા ત્યારે પ્રભુશ્રી સાથે વાત થઈ તો કે એ મારા મને મારા શેઠ છે, એ અહીંયા આવશે આ પર્યુષણમાં. ત્યારે પ્રભુશ્રી શું કે જ્ઞાન મળે, આ અહીંયા આ વખતે નહીં આવે આ પર્યુષણમાં કે નહીં આવે, પછી આવશે. એણે ભલે કહ્યું પણ એમના જ્ઞાનમાં નથી જણાયું તો એ નહીં જ આવી શક્યા, પછી જ આવ્યા. અસલ એમને પછી આવે છે ત્યારે પહેલી જ મુલાકાતે પ્રવૃત્તિનો સમાગમ થતાં એમને એટલો બધો ભાવ આવી ગયો કે આ સાક્ષાત ભગવાન છે. અને એ કંઈ સંસ્કાર બધા પૂર્વના, અને પછી તો એટલી ભક્તિ જામી. અને પ્રવૃત્તિને પણ એનો આત્મા કેવો હશે કે એ શેઠ માણેજીના હાથે જ આપણે આ બેઠા છીએ, આ સભા મંડપનું જ ખાતમુહૂર્ત એમના હાથે જ કરાવેલું. તે વખતે એમને 3,000 રૂપિયા લખાવેલા, બીજા મારા મિત્રો પાસે પણ લખાવીશ. કંઈ પ્રભુશ્રી એની ઈચ્છા નથી, પણ એવો રૂડો જોઈ જોયો એટલે એમના હાથે જ કરાવેલું. પછી એમને આ જે ઉપર બધા લાકડા છે
એ બધું એમને મુંબઈમાં સેટ એટલે માળો કોઈ તોડેલો મકાન બધા લાકડા નીકળેલા બધું અહીંયા મોકલી આપ્યું અને પોતેની એટલી ભક્તિ પ્રગટેલી કે અહીંયા જે કારીગરો કામ કરતા તેને બેસી રહે 12 વાગ્યા સુધી તો એ ઘરે જાય કારીગરો ત્યારે ઘરે જાય. હવે એમને એકવાર પ્રભુશ્રી એમ કહે કે પ્રભુ એ મુંબઈ જતા હતા તો કે પ્રભુ હું મુંબઈ જઉં છું. ત્યારે પ્રભુશ્રી તે વખતે ઉંમર થયેલી ઓછું સાંભળતા એટલે એક આવું ભૂંગળું રાખતા આવું એક બના આવે આવતું જ હતું વિદેશનું આગળ આટલું પહોળું હોય ને કાનમાં હોય તે એમાં કે પ્રભુ હું મુંબઈ જઉં છું ત્યારે પ્રભુશ્રી શું કહે અમદાવાદ જાઓ છો? પ્રભુ મુંબઈ જઉં છું. તો કે અમદાવાદ જાઓ છો? પ્રભુ મુંબઈ જઉં છું. તો કે અમદાવાદ જાઓ છો? હા પ્રભુ અમદાવાદ જઉં છું. બસ મારા ગુરુની આજ્ઞા છે કે શું અમદાવાદ જાય છે કે અમદાવાદ જઈશ. હવે અમદાવાદ શું છે? જવું છે મુંબઈને ગુરુએ એમ કહ્યું તો અમદાવાદ જઈશ. શ્રદ્ધા કેવી, એટલે એ તો ઉપડ્યા અમદાવાદ. જવાનું છે મુંબઈ, ઘર છે અને ક્યાં જવાનું કાંઈ નહીં. બસ ગયા, જઈને અમદાવાદ સ્ટેશન પર ઉતર્યા તો ત્યાં મગનલાલ ઝવેરી મળ્યા કે અરે માણેકલાલ તમે આ ક્યાંથી? તો કે હું શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી આવું છું. શ્રીમદ રાજચંદ્ર એને તો હું સારી રીતે ઓળખું છું અને તમારા પિતાશ્રીએ તમારા લગ્ન વખતે હીરાનો હાર લેવાનો કહેલો અને કહેલું કોઈ પ્રામાણિક ઝવેરી બતાવ, ત્યારે હું જ શ્રીમદ આ રાજચંદ્રને તમારા ઘરે લઈ આવેલો તમારા જ લગ્ન પ્રસંગે. એટલે એમને કહો આવી વાત. પછી તો એ જાણીને ખૂબ આનંદ થયો ને કે તમે તમારી ઉંમર નાની પણ તમારા પ્રત્યે એમને દ્રષ્ટિ નાખેલી, તમે કંઈ ઇલાયચીના દાણા આપેલા. હવે તે વખતે સામાન્ય વ્યક્તિ જેવા લાગે હશે કોઈ, પણ એ જાણે એટલે એણે એવી વાત કરી. પછી કે ચાલો આપણા ઘરે, તો એમના ઘરે ગયા, રાત રોકાયા ને પાછા આશ્રમમાં આવ્યા. એ મહાપુરુષના જ્ઞાનમાં શું વાત કરવાની હશે. પછી એમને વારંવાર મનમાં આવો ભાસ થયા કરતો કે હું કંઈ પૂર્વમાં મારી માનો બાપ હું, મારી માનો બાપ નાના ત્રિકમજી શેઠ એમનું નામ હતું. એ પહેલાં વવાણિયા જતા મુંબઈથી, ત્યારે વવાણિયા બંદરથી નહીં જતા, બંદર હતું એટલે ત્યાંથી નાવમાં બેસીને ઘરે જતા એટલે ત્યાં કૃપાલયને મળતા ત્રિકમજી શેઠ. એટલે ત્યાં એમના પ્રત્યે પ્રેમભાવ બી જામેલો. કૃપાલદેવનું નામ વિખ્યાત હતું વિદ્વાન તરીકે, નાની તરીકે, એટલે આ મળીને જતા. હવે મને કેમ થાય છે કે એ હું છું, ત્યારે આ બધી વાત પ્રભુશ્રીજી એમને સ્પષ્ટ કરે છે કે એમ જ છે કે ત્રિકમજીને શેઠને એક જ દીકરી, તેના પ્રત્યે ઘણો જ પ્રેમ હતો, ખેતબાઈ એનું નામ, તેના પ્રત્યે ઘણા અત્યંત પ્રીતિના કારણે એ ત્રિકમજી શેઠ મરીને એ પોતાની દીકરીને પેટે જ આવ્યા અને એ જ તમે માણજી શેઠ છો. એટલે પૂર્વનો જે કૃપાલદેવ પ્રત્યેનો પ્રેમ હતો એ પાછો જાગ્રત થઈ ગયો પ્રભુના નિમિત્તે અને એકદમ એમને વાત બેસી ગઈ. એમ આ બધા પરીક્ષક બુદ્ધિ કાં તો પૂર્વના સંસ્કાર હોય કાં સત્સંગ હોય તો એને આત્માને હિતરૂપ શું છે, અહિતરૂપ શું છે, એ બધી વાત જેમ જેમ એના જાણવામાં આવે તેમ એને સત્ય વસ્તુ ખ્યાલ આવતી જાય, પરીક્ષક બુદ્ધિ આવતી જાય. પછી એ કોઈ દિવસ ઠગાય નહીં. કેમ કે દુનિયામાં તો ઘણા ગુરુઓ છે, મારે કોને માનવા, સત્ય શું? પણ પૂરી પરીક્ષક બુદ્ધિ આવી જાય તો પછી એને કોઈ છેતરી શકે નહીં. એટલે કૃપાલે કે આ જ રીતે પોતાને સદગુરુની પરીક્ષા થતા અસદગુરુને અસત જાણ્યા તો પછી તે તરત જ અસદગુરુ વર્જીને સદગુરુના ચરણમાં પડે, અર્થાત પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ. પછી તો એટલી બધી ભક્તિ
આ પ્રવૃત્તિ પ્રત્યે એમને થાય છે તો એક ચોમાસું પોતાને ત્યાં પૂનામાં કરાવે છે ને એટલો પ્રેમ, એટલે પ્રવૃત્તિ એકવાર કહે કે મારો વાલો પૈસાને ઠેકાણે રૂપિયો વાપરે છે, પાણીના ઠેકાણે દૂધ રેડે છે, અને એટલી બધી ભક્તિને લેણ જાણે શું કરું શું નહીં કરું. તો ભક્તિનું પરિણામ કેટલું શ્રેષ્ઠ આવે છે, અંતે સમાધિ મરણ થાય છે. અને અહીંયાથી જતાં એ પ્રવૃત્તિ જાણે અંતિમ બોધ આપતા હોય તેમ એકદમ બોધમાં એ પણ જાય છે, એટલા તલ્લીન થઈ ગયા. પ્રવૃત્તિ જાણે છેલ્લો બોધ આપતા હોય ને એવો બોધ ચાલુ કર્યો કે જાણે ફરી આવવાના નથી, નહીં જ આવી શક્યા. તો સાડા ચારે પાંચે ગાડી આવતી આ સાંજની, એમાં જવાના હતા. તો પુરુષનો બોધ ચાલ્યો તે એ ગાડી તો ગઈ, એ બેઠા જ રહે એમની ભાન નહીં. પછી પ્રવૃત્તિ કે પ્રભુ ગાડી તો ગઈ, તો કે પ્રભુ ભલે ગઈ પણ આ ગાડી થોડી પાછી આવવાની છે. એમ સહેજ બોલાઈ ગયું તો એ ગયા પાછા આવી શક્યા જ નહીં. અંતે વ્યાધિ ઉપડી અને ત્યાં કોઈ મુમુક્ષુ ગયા પૂછવા તો કે તમે અહીંયા જ રહો, મને આખો દિવસ મંત્ર સંભળાવ્યા કરવાનો અને હું કહું તો વાંચવાનું, તારે એ જ કામ કરવાનું. પછી એક મુમુક્ષુ પણ ત્યાં જ રહ્યા અને એમને લાગ્યું કે હવે તબિયત વધારે બગડે એવી છે. પ્રવૃત્તિ પર તાર કર્યો, તે વખતે તો આ ફોન નહીં ટેલિફોન હતા, તારથી તાર કર્યો કે ભગવંત મારી હવે અંતિમ અવસ્થા છે, મારે શું કરવું કહો. તો પ્રવૃત્તિએ પાછો તારથી જવાબ આપ્યો કે મંત્રમાં બધું સમાય છે, બસ કૃપાલીનું શરણું રાખો અને બ્રહ્મચારી આવે છે, એમ લખાવ્યું. પછી બ્રહ્મચારીજીને મોકલે છે પણ પોતે તો એ મય તન મય. પછી એમ મરીને બસ મને તો કે હવે બસ મળી ગઈ મને આજ્ઞા, મારે શું કરવું. તો એ જ ભાવમાં રહીને ઉત્તમ રીતે દેહ ત્યાગ કર્યો. ત્યાં એમનો દેહ છૂટે પ્રવૃત્તિ અહીંયા શું કે પ્રભુ માણજી શેઠનું વિમાન ફરી રહ્યું છે, બધે તીર્થોમાં દર્શન કરી રહ્યા છે, એટલે એનો દેહ છૂટી ગયો. એમના જ્ઞાનમાં આવીને હવે તો એ ફરે છે, બીજે તીર્થોમાં બધે દર્શન કરવા જાય છે. કેમ કે જેને એ ભાવે તેને એવું સૂજે. એ જેને સાચી ભક્તિ પ્રગટે તેનું કામ સહેજે થાય છે. અહીંયા પણ જમતા હોય ને પ્રવૃત્તિ જો બોલાવી લે કે બોલાવો માણસ છે, તો જમવા એ પૂરી નહીં કે જમે, તરત જ ઉઠી જ જાય. પુરુષે મને બોલાવ્યો હમણાં ને હમણાં જાય, એવી એમનામાં એમને ગુણ જોયા હશે ત્યારે એવી ભક્તિ પ્રગટેલી, તો એનું આ પરિણામ આવ્યું કે ઉત્તમ પ્રકારનું સમાધિમણ સાધ્યું. હવે આગળ બીજો વિષય કે છે, ગુરુ પાસે રોજ જઈ એકેન્દ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂછ્યા કરે. રોજ જાય અને એને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું, એકેન્દ્રિયમાં જવું ધાર્યું છે કે શું. ગુરુ પાસે જઈને રોજ એની વાત પૂછે, ભાઈ એકેન્દ્રિયમાં જીવ કેટલા, બે ઇન્દ્રિયમાં કેટલા, એકેન્દ્રિય કોને કહેવાય એની ગણતરી કરાવ્યા કરે. એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચેન્દ્રિયમાં કયા કયા જીવ આવે, કઈ કઈ ગતિમાં કેટલા હોય, 84 લાખ જીવો કેટલી, એની યોની કેટલી, એના પ્રકાર જ વાત કર્યા કરે વાતો. તો કૃપાલદેવ કહે છે કે આવા એકેન્દ્રિય આદિક બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય આવા બધા પ્રકરણની જ વાતો કર્યા કરે, અનેક શંકાઓ એના મનમાં ઉઠે એથી રોજ જાય ને રોજ પૂછે, પણ એને ધાર્યું છે શું, એકેન્દ્રિયમાં જવું ધાર્યું છે. આ પૂછીને કરવું છે શું બહુ, પણ કોઈ દિવસ એમ નથી પૂછતો કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયને જાણવાનો પરમાર્થ શો, આ બધા જીવોનું વર્ણન શા માટે જાણવું છે, એ જાણીને આપણે કરવું છે શું. જેમ નાનીઓ કે આ શા માટે જાણવું આખા લોકનું સ્વરૂપ, તો કે આવા 14 લોકમાં આપણા આત્માએ અનંત વાર ભ્રમણ કર્યું, કોઈ સ્થાન છોડ્યું નથી જ્યાં જન્મ્યો નથી કે મર્યો નથી, એને ખ્યાલ આપવા માટે કહ્યું. અથવા એકેન્દ્રિય બેન્દ્રિય કેવા અનંતા જીવો કેટલા દુઃખી છે, ફરી આવી યોનિમાં મારાથી જવાય નહીં, મારે જવું જ નથી, એવો ભાવ એને ઉપજે
નહીં તો આ ઝાડ પાન બિચારા એકંદરી જીવો આ ઠંડી ગરમી ધૂપ અને જેટલી ઇન્દ્રિયો ઓછી એટલી પીડા વધારે છે, પણ શું કરે, ક્યાં જાય? પૃથ્વી, પાણી, પાણીમાં ઉકળા, પછડા, બધી રીતે દુઃખી થાય જીવો, પણ ક્યાં જાય ક્યાં? પછી આળસિયાં કે કર્મિયા, એ બે ઇન્દ્રી છે, આ કીડી મકોડા ત્રણ ઇન્દ્રી, પછી ભમરા વગેરે ચાર ઇન્દ્રી, પાંચ ઇન્દ્રિયો, આ બળદ ઘોડા બધા, અને આપણે પાંચ ઇન્દ્રિયમાં આવીએ, એવા આ બધા ભવો 84 લાખ જીવાનીમાં અનંતકાળથી ભટકે છે. તો એનાથી છૂટું કેવી રીતે, એમ કોઈ ઉપાય છે કે નહીં એ પૂછવું જોઈએ. પણ કોઈ દિવસ એમ પૂછતો નથી કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયને જાણવાનો પરમાર્થ શો, આ શા માટે જાણવું, એનું પ્રયોજન શું? એકેન્દ્રિયાદી જીવો સંબંધી કલ્પનાઓથી કાંઈ મિથ્યાત્મ ગ્રંથિ છેદાય નહીં. આ બધી એકેન્દ્રિયની વાતો માત્ર કરીએ, આપણી જે અનાદિની મિથ્યા માન્યતાઓ છે, દેહમાં આત્મબુદ્ધિ પરમાં મહારાપણું, એ કંઈ જાય નહીં. એકેન્દ્રિયને આ બધા પ્રકૃતિઓ કે ભવો ગણવાથી જાય નહીં. એકેન્દ્રિયાદી જીવો સંબંધી કલ્પનાઓથી કાંઈ મિથ્યાત્મ ગ્રંથિ છેદાય નહીં. એકેન્દ્રિયાદી જીવોનું સ્વરૂપ જાણવાનું કંઈ ફળ નથી. આવી રીતે જો આત્માર્થનો લક્ષ્ય ન હોય તો આવું તો અનંતવાર જાણ્યું, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, પણ એનું પ્રયોજન જો આત્મલક્ષી સાધના ન હોય તો બધું ફોક છે, અર્થાત એને મોક્ષ ન આપે. એકેન્દ્રિયાદી જીવોનું સ્વરૂપ જાણવાનું કંઈ ફળ નથી, એટલે કે વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નક્કામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકેન્દ્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલે કરશો નહીં, પણ સમકિતની ગોઠવણ કરજો. અમને સમ્યક દર્શન કેમ થાય, અમને આત્માનું જ્ઞાન કેમ થાય, આત્માનું ભાન કેમ થાય, અમારા રાગદ્વેષ કેમ છૂટે, કશાયો કેમ ઘટે, એનો કંઈ ઉપાય બતાવો અમને, એમ કે છે, પૂછવું જોઈએ. વાસ્તવિક રીતે તો સૌથી પહેલાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે, સમકિત, કેમ કે અનાદિકાલના પરિભ્રમણમાં હજુ સુધી એ સમ્યક દર્શનને પામ્યો જ નથી. સમકિત નવી લયું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિમાં, એમ સમકિત પામું છે. માટે ગુરુ પાસે બીજા બધા આડાવડા પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે કેન્દ્રીય વાત તો જાણી, હવે આજ હવે કાલે અમારે આત્માની ગોઠવણ કરજો, સમકિત કેમ થાય એનો ઉપાય બતાવજો. આવું કહે તો કોઈ દાડો એનો નિબેડો આવે તો વાત જાણે, એ સંબંધી વાત ધડ થાય અને એ પ્રમાણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ભાવના જાગે, એના ઉપાય જાણે તો. પણ રોજ એકેન્દ્રિયાદિકની કડાકૂટો કરે તો એનું કલ્યાણ ક્યારે થાય? રોજ આવી અપ્રયોજન ભૂત વાતોમાં સમય બધો કાઢી નાખીએ તો મૂળભૂત વાત ક્યારે જાણીશું? એટલે સત્પુરુષ પાસે આત્માને ઓળખવાની પહેલાં વાત કરી. સમકિત એકડો છે, પહેલાં એકડો, પછી મીંડાની વાત કરવી. પહેલાં એકડો જ મંડાય નહીં અને મીંડા જ મૂક્યા કરીએ, મેં તો આ જાણ્યું તે જાણ્યું, આવું તો અનંતવાર જાણ્યું, 14 પૂર્વનું જ્ઞાન પણ અંશે ઉણા, મૂળભૂત જ્ઞાન વગરનું એ પણ જ્યારે ફોક જાય તો આપણે તો શું જાણ્યું? જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, તો સાક્ષી છે આગમ અહીં, આગમ એની સાક્ષી છે. કેટલાય દ્રષ્ટાંતો, નવ પણ સુધી ભણે પણ પોતે કોણ છે એનું જ ભાન ન હોય તે એકડા વગરના મીંડા જેવા છે. લાખ મીંડા હોય પણ એકડો જ ન હોય તો કાંઈ કામના નથી. ખાલી એકડો હોય, એક પણ મીંડું ન હોય તો એકની વેલ્યુ છે, કિંમત છે. પછી તો એક મીંડું એટલે 10, 2 એટલે 100, 3 એટલે 1000,
એટલે સમ્યક દર્શન હોય તો જ આ બધાની કિંમત છે. સમકિત એટલે આત્માની શ્રદ્ધા, હું આત્મા છું, દેહથી ભિન્ન આત્મા છું, એ સૌથી પહેલાં મૂળભૂત જ્ઞાન છે, પહેલું હોવું જોઈએ. છે દેહાદિતિ ભિન્ન આત્મા, દેહ આદિ સર્વ પદાર્થથી, દેહથી જ ભિન્ન નહીં, બીજાના ચેતન આત્માથી પણ મારો આત્મા તો જુદો છે. એક આત્મા નથી, વેદાંતની જેમ કે એક આત્મા જ આ બધા અનાંશ, એમ નહીં, દરેક આત્માઓનું પણ અસ્તિત્વ જુદું છે. દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ, ઉપયોગી જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ, એ આત્માનો મૂળ ધર્મ છે, મૂળ સ્વભાવ છે. જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે જાણે છે કે જુએ છે એક આત્મા સિવાય. તો એ આત્માની જ્ઞાન ચેતના દર્શન ચેતના જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ, એ જેનો સ્વભાવ, વસ્તુ સ્વભાવો ધમ્મો, વસ્તુનો જે સ્વભાવ છે એ જેનો ધર્મ છે. જાણવું દેખવું એ આત્માનો સ્વભાવ કહો કે એ જેનો ધર્મ છે. આપણે પણ ધર્મ કરીએ છીએ, પણ આપણે ધર્મ પામવો છે. ધર્મ શું? આપણે આત્મા છીએ, આપણે આપણા આત્માના સ્વભાવને પામવો છે, એને પ્રગટ કરવો છે. પામવો એટલે કંઈ બહારથી આવવાનું નથી, અંદર જ છે, એ પોતે પોતાને ભૂલી ગયો છે કર્મના કારણે, આવરણના કારણે. એ આવરણ ઘટાડી મટાડીને સ્વરૂપની અને પ્રાપ્તિ કરવી છે, ઓળખવું છે અને એમાં સ્થિર થવું છે, જે આનંદ સુખ છે. પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી સાચા આત્મજ્ઞાની, જેણે આત્માનો અનુભવ કર્યો, એ સિવાય કોઈ એ વાસ્તવિક આત્માનું સ્વરૂપ બતાવી શકે જ નહીં. ખબર જ ન હોય તો ક્યાં બતાવે? નાની આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, તેવો હું છું એમ જાણે સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન, તેનું નામ ખાસ, ખાસ જ્ઞાન, મૂળભૂત જ્ઞાન, અને એની શ્રદ્ધામાં સંકિત રહેલું છે. એ જ એકડો, એટલે પહેલાં એકડો કૃપાલદેવ પ્રભુ શ્રી બ્રહ્મચારી એ જ કે પહેલાં એકડો માંડો. આ ભાવમાં તમે હવે આ મૂળ ભૂલ ભૂલ કરતા નહીં, મારે જે કંઈ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, અને જે કંઈ મારી ક્રિયા તે આત્માર્થે જ હો, મારા આત્મ પ્રાપ્તિને માટે હો, બીજા કોઈ પદાર્થ માટે નહીં, એવો અંતરમાં આત્માર્થનો લક્ષ્ય રાખીને સાધના કરવી જોઈએ આરાધના. એટલે અહીંયા કહ્યું કે સમકિતની ગોઠવણ કરજો. આવું કહે તો કોઈ દાડો એનો નિવેડો આવે, પણ રોજ એકેન્દ્રિયા દીકની કડા કૂટો કરે તો એનું કલ્યાણ કેવી રીતે થાય? એકડો જ ન મંડાય તો એનું જ્ઞાન બીજા ક્યાંથી કામ આવે? હવે આગળ કહે છે બીજો વિષય. સમુદ્ર છે તે ખારો છે, એકદમ તો તેની ખારાશ નીકળે નહીં, કંઈ આખા સમુદ્રને અમૃતમય બનાવી ન શકાય, ખાર ખાર રહિત. તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુદ્રમાંથી એક એક વેણા લેવા, જેમ નહેરો આપણે કેમ કાઢી છે એમ, એ આવી નીકો બનાવવાની, એ પાણીને ખારાશ કાઢીને મીઠું કરવું હોય તો એના વેળા લેવા, એટલે કે નાનો પ્રવાહ એમાંથી કાઢવો, અને તે વેળામાં જેથી તે પાણીની ખારાશ મટે અને મીઠાશ થાય એવો ખાર નાખવો. પાણી તો અમૃત જેવું જ છે, પાણી કે સમુદ્રનું ખારું એટલે ખારું જ રહે એવું નથી, એ પણ મીઠું બની શકે. એકવાર બીરબલ ને અકબર ક્યાંય બહાર ફરવા ગયેલા, ત્યાં બહુ ગંધાતું પાણી વહેતું હતું. ત્યારે અકબર કહે, અરે આ કેવું આ ગંદુ પાણી છે, ચાલો ચાલો, કે આમ નાકે હાથ મૂકીને ચાલવા માંડ્યા. ત્યારે
બીરબલ એમ કહે કે એ તો પાણી તો મહારાજ અમૃત જ છે. તો કે અમૃત આ તો ગટરનું પાણી. તો કે મહારાજ સાહેબ આપને બતાવીશ કોઈક વાર. હવે એણે શું કર્યું, એ જ ગટરનું ગંદા હતું આખા ગામનું ગટરનું પાણી ઘરે લાવી અને એની જે પ્રોસેસથી પહેલાં બધો મેલ કાઢી કાઢીને આજે ઇક્વાગાર્ડને બદર આવે છે એમ કરતાં કરતાં પાણીની બધી મેલાસ દુર્ગંધ બધી નીકળી ગઈ. વારંવાર એ પ્રોસેસ કરવાથી શુદ્ધ જળ બનાવ્યું, એકદમ મીઠું અમૃત જેવું થયું. પછી એક દિવસે અકબરને એણે ઘરે બોલાવ્યા અને જમવા માટે પધારો, ત્યારે પછી આ પાણી આપ્યું. અરે કે આ પાણી તો બહુ મીઠું છે, એ ક્યાંથી લાવ્યો? તો કે સાહેબ પેલા ગટરનું પાણી છે. એ શું કહો, ગટરનું પાણી આવું મીઠું? પાણી તો મીઠું જ છે, આ તો અંદર બધા મેલ ને કચરો હતો એ કાઢી નાખ્યો એટલે એનો સ્વભાવ એ સ્વભાવ એ જેવું છે તેવું બહાર આવ્યું. એમ એ હવે પાણીમાં જે ખારાશ છે સમુદ્રમાં, એટલે ખારાશ તમે દૂર કરો તો પાણી અમૃત જ છે. તે સમુદ્રમાંથી એક એક વેળા લેવાને તે વેળામાં જેથી તે પાણીની ખારાશ મટે ને મીઠાશ થાય તેવો ખાર નાખવો. પણ તે પાણી શોષાવાના બે પ્રકાર છે, એક તો સૂર્યનો તાપ, એ પાણીને વહેલા મળીએ તે સૂર્યના તાપથી સુકાઈ જાય. બીજો બીજી જમીન, જમીન એને પાણી શોષી લે બધું. માટે પ્રથમ તો જમીન તૈયાર કરવી કે એ પાણી શોષે નહીં નીચે એમ, અને બીજી જમીન તૈયાર કરીને પછી નીકો દ્વારા તે પાણી તેમાં લઈ જવું, જેમ નેરો બનાવે એ લઈ જવું અને પછી એમાં ખાર નાખો કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે આ દ્રષ્ટાંત કહીને આ જ રીતે મિથ્યાત્વરૂપી તો સમુદ્ર છે, મિથ્યાત્વને સમુદ્રની ઉપના ઉપમા આપી. અનાદિકાલની આપણી વિપરીત માન્યતાઓ એટલી બધી ગાઢ દ્રઢ થઈ ગઈ છે, દેહ પ્રત્યે તો એટલો ધ્યાધ્યાસ ગાઢ છે કે દેહ તે જ હું છું, એ માન્યતા નીકળતી જ નથી. આ બધો દર્શન મોહનો પ્રભાવ છે. જેટલો દર્શન મોહ એટલો આ મિથ્યાત્વ અથવા અજ્ઞાન અથવા વિપરીત માન્યતા જેટલી દ્રઢ છે, તેટલું એ દેહને ગાઢ રૂપે પોતાનું સ્વરૂપ માને અને એના સંબંધીઓને પોતાના માને. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહાદિરૂપ ખારાશ છે. કદાગ્રહ મિથ્યાત્વ લઈને આગ્રહ થઈ જાય છે, કોઈને મત ના આગ્રહ, અમે માનીએ એ જ સાચું, અમારો મત જ સાચો, અમે ઢૂંઢિયા એટલે ઢૂંઢિયા એ જ સાચા, એ જ મોક્ષ માર્ગી. પછી તપાગચ્છ હોય કે દિગંબર, બધા મિથ્યાત્વી. પાછા એ લોકોને પૂછો તો કે અમે કહીએ છીએ ને એ જ માર્ગ. મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌ થાપે અહમે, અમે જે કરીએ છીએ એ જ મોક્ષનો માર, તો બીજા બીજા બધા ખોટા. એમ બધા જ એકબીજાને ખોટા કહે તો સાચું શું? એમ કદાગ્રહ છે એ એકાંત પક્ષ પકડીને બેસાડી દે છે માણસને, એ સત્યવાદ જાણવા દેતું જ નથી. એટલે મહાપુરુષો કે આ મત દર્શનના આગ્રહ મૂકી દો, ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજરૂપનું. નિજરૂપનું જો ભાન થાય તો આવા કદાગ્રહ હોય નહીં. સત્યનો આગ્રહ રાખો, તમારા મતનો આગ્રહ ન રાખો, જે સત હોય એને પકડો. મારું તે સાચું નહીં, સાચું તે મારું, એમ કદાગ્રહરૂપી એમાં ખારાશ છે. માટે કુલધર્મરૂપી વહેલાને યોગ્યતારૂપ જમીનમાં લઈ સદબોધરૂપી ખાર નાખો. હવે અનાદિકાળની મિથ્યા માન્યતાઓને કેવી રીતે તોડી શકાય? તો કે સદબોધરૂપી ખારાશ, સત્પુરુષનો બોધ એ વારંવાર તમે વાંચો વિચારો, એટલે તમારી મિથ્યા માન્યતાઓ રૂપ જે સમુદ્રની ખારાશ છે એ મટી જશે, સમ્યક શ્રદ્ધાંત થઈ જશે, જેમ છે તેમ તત્વ જણાઈ જશે,
અને તમારી અનાદિરી મિથ્યા માન્યતાઓ ટળી જશે. માટે કુલધર્મરૂપી વેળાને યોગ્યતારૂપ જમીનમાં લઈ જઈ, યોગ્યતારૂપ જમીન તે મુમુક્ષુતા છે, ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ, એમાં લઈ જઈ પછી સદબોધરૂપી એમાં ખાર નાખો, એટલે સત્પુરુષરૂપી તાપથી ખારાશ મટી જશે. સત્પુરુષરૂપી જે તાપ છે એના પ્રભાવે એ કદાગ્રહરૂપી ખારાશ મટી જશે, અને જેમ છે તેમ પદાર્થનું તમને સ્વરૂપની માન્યતા થશે અને તમને જ્ઞાન પ્રાપ્તિ થઈ જશે. પણ સત્પુરુષ વગર કદી નહીં થાય. બોધ રૂપી ખાર નાખવો, પણ બોધ કોનો? સદગુરુનો. સાચા આત્મજ્ઞાની અનુભવી ગુરુનો બોધ જોઈએ. ગમે તેવા કહેવાતા નાનીના બોધથી એ મિથ્યા માન્યતાઓ ટળે તો નહીં, પણ ઉડતી ગાઢ થાય. અસદગુરુ કુગુરુ શું કરે? પોતાની મત પક્ષની માન્યતાને દ્રઢ કરાવે. આપણે જે માનીએ છીએ એમ જ માનવું હો, ક્યાંય જવું જ નહીં, બધું ખોટું છે, આપણે સત્ય વાત છે આપણી, એમ કરીને મિથ્યા આગ્રહોને ગાઢ કરાવે. એટલે કૃપાલદેવ કહે છે કે જેમ જેમ અજ્ઞાનીઓ વિશે જન્મે તેમ તેમ ભગવાનના ઉપદેશને તોડી ફોડી નાખે છે, એના કેટલાય ભેદ પાડી નાખે, અને જ્યારે જ્ઞાનીઓ જન્મે ત્યારે બધાને એક કરે છે, બધા મત પક્ષોની માન્યતા તોડાવી નાખી સત પર લાવે છે, જેમ કૃપાલદેવે કર્યું. દિગંબર, શ્વેતાંબર, થાનકવાસી, 22 સંપ્રદાય, વૈષ્ણવો જે હોય આવો, અહીંયા તો આત્મધર્મ છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. તમારી યોગ્યતા હોય તો દિગંબર રીતે દીક્ષા પાડો, કોણ ના પાડે, પણ સમ્યક હોવી જોઈએ, જેમ ભગવાને કહે તેમ પાલન થવું જોઈએ. તમારી યોગ્યતા હોય બે કપડાં મૂર્છા રહિત પણ રાખીને પણ સંયમ પાડો, પણ પોટલા બાંધવાનું નથી કહ્યું. તમારી યોગ્યતા વધારો અને રાગ દ્વેષને ઘટાડો, ધર્મના નામે કશાય કરો માં, નહીં તો એ વિતરાગનું શાસન નથી, કશાયનું શાસન થઈ જશે. વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય, જ્યાં ધર્મના નામે કશાયની પોષણા ત્યાં તો કશાય શાસન, ત્યાં વિતરાગનું શાસન નથી, કશાયનું શાસન છે. અને ધર્મના નામે જ્યાં ઝઘડા થાય એ તો મહાનર્ક છે, વધારે ગાઢ કર્મ બાંધે. જેમ કહ્યું કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતી, પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતી. બીજે બધા પાપ કર્મ આપણે તીર્થમાં આવીને એક પાપ કર્મને તોડીએ છીએ, પણ તીર્થમાં આવીને એ જ પાપ કરીએ તો એ તમારે વધારે વજ્રના લેપ જેવા થાય છે, નિકાચિત બંધ પડી જાય, ને પછી જ્ઞાન ધ્યાનથી છૂટે નહીં. દુર્બળ દેહને માસ ઉપવાસી જો હોય માયા રંગરે, તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગરે. દુર્બળ દેહ, દેહને તપાદી કરી કરીને એકદમ દુર્બળ કરી નાખ્યો, ખાલી હાડકાં જ રહ્યા. આપણને લાગે કે હો હો શું તપસ્વી, શું તપ કર્યું, આખું શરીર સૂકવી નાખ્યું. માસ ઉપવાસી મહિના મહિનાનો ઉપવાસ કરે, પણ જો છે માયા રંગ, અંદરમાં માયા કપટ છે, કશાય ભાવ એમને એમ પડ્યા છે, દેહને સૂકવી નાખ્યો, કશાય હજુ સુકાય જ નથી, તો કે છે દંભ છે, વંચના બુદ્ધિ છે, એ માને છે હું શરીરને સૂકવીને મુક્તિ મેળવી લઉં, નહીં નહીં મળે. શરીરે બિચારું શું કર્યું, દોષ કરે આત્મા અને દંડ પડે શરીરને. માલ ખાય માકડો અને માર ખાય બોકડો, એના જેવું છે. બિચાર શરીરને સૂકવી નાખે તપ કરી કરીને, અંદરના જે કશાય ભાવો કાઢવા છે એ ક્રોધ માન માયા લોભાદી તો એમને એમ પડ્યા છે. એટલે સૂકવવા છે એને, એને બહુ પુષ્ટ કરવા શરીરને નથી કહ્યું, પણ એને સાચવીને અંદરના દોષો કાઢવા જોઈએ. તપ તો વિશેષ નિર્જરાનું કારણ છે કે ભાઈ તમે ખાઈ પીને પડ્યા રહેશો તો કંઈ આરાધના બી નહીં થઈ શકે, એટલે અલ્પ આહાર કરો,
અલ્પ નિદ્રા, અલ્પ વિહાર, અલ્પ નિહાર, એમ કરીને તમે વિશેષ આ શરીરથી વિશેષ લાભ લ્યો, પણ આ જીવ અજ્ઞાન વશે એની ખબર નથી. તપમાં ધર્મમાંની તપ નિદ્રા માટે છે, યથાશક્તિ કરવાનું કહ્યું. એને બદલે વિચારો એને સૂકવીને સાવ હાડકાં બહાર કાઢે ને કસાય એમના. એટલે ગુરુ એ પાસે શિષ્ય આવ્યો મહિનાનો ઉપવાસ, તો કે ભાઈ મને આ અજ્ઞાન આપો, તો કે યોગ્યતા નથી. ફરી બીજા મહિનાનો ઉપવાસ કરીને આવ્યો તો એ ગુરુ કહે કે યોગ્યતા નથી, ફરી ઉપવાસ કર્યા મહિનાના, હવે તો આપો, તો કે યોગ્યતા નથી. અરે શું યોગ્યતા નથી, યોગ્યતા નથી કહો છો, હવે રહ્યું છે શું? એમ કરીને આંગળી તોડીને બતાવી હવે શું રહ્યું છે, આ આખું શરીર સુકાઈ ગયું, માંસ બધું, હવે કે યોગ્યતા નથી. ત્યારે ગુરુ કહે આ જ રહ્યું છે. આ જે ભાવ છે અંતરમાં, કશાય ભાવ, ક્રોધ, માન, માયાલોભ, એ તો ગયા જ નથી, તો એ ક્યાંથી જ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા, યોગ્ય ભૂમિકા આવી? લાવવું હતું એ, અને વિચાર આ શરીરને માર પાડ્યો. એમ દુર્બલ દેહને માંસ ઉપવાસી, પણ જો હોય માયા રંગરે, માયા કપટનો રંગ ધર્મ છે ઉપરને ઉપરથી મહાત્મા બતાવવાનો, ત્યાગી તપસ્વી બતાવવાનો, તો એ દંભ છે, વંચના બુદ્ધિ છે. જો છે માયા રંગરે, તો તે ગર્ભ અનંતા લેશે. તપ કરે છે માસ કમળના મહિના મહિનાનો ઉપવાસ, તો પણ કહે છે હજુ અનંત જન્મ મરણ કરશે, તો તે ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગરે, બીજું અંગ કયું? આચારાંગ. ભગવાન મહાવીરે દ્વાદસાંગી ઉપદેશી, તેમાં પહેલું અંગ સૂત્ર નહીં, પહેલું આચારાંગ, બીજું સુગળાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સમયાંગ, પાંચમું ભગવતી. એટલે પહેલું આચારાંગ, આ બીજું છે, એટલે સુગળાંગ અંગમાં કહ્યું છે. સુગળાંગ માગદી સૂત્રકર્તાંગ સંસ્કૃત છે, એટલે બીજા અંગમાં આ વાત કરી છે ભગવાને. દુર્બલ દેહને માંસ ઉપવાસી, મહિના મહિનાનો ઉપવાસ, પણ જો હોય માયા રંગરે, અંતરમાં માયાનો રંગ છે, છાંટો છે, તો પણ ગર્ભ અનંતા લેશે. તો પછી આ તપ તો ફોકટ જ ગયું, લક્ષ્ય વગરના બાણની પેઠે બધી ક્રિયાઓ ફોક ગઈ, આત્માર્થનો લક્ષ્ય જ નહોતો, કછાયો ઘટાડવાનો. ઈચ્છા નિરોધસ તપ, ખરા તપનો અર્થ તો ઈચ્છાઓને રોકવી છે, પણ ઈચ્છાઓને તો રોકી જ નહીં, અને માત્ર શરીરને સૂકી નાખ્યું, એટલે તો પણ ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગરે, એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે ધર્મની ક્રિયા આત્માર્થે કરવી જોઈએ, જે કંઈ પણ કરું તે મારા આત્માના કલ્યાણ માટે, અને કોઈ પ્રયોજન અર્થે નહીં. એવો જો યથાર્થ લક્ષ રહ્યો, તો જ એ ક્રિયા બધી મોક્ષના ખાતે જશે, નહીં તો પુણ્યના ખાતે જશે. કાય ક્લેશ વગેરે કરે, કંઈ ક્રિયા ફોકટ ન જાય, પણ હવે એ શું, એકાદ પુણ્યવાન, એકાદ ભાવ દેવલોકનું સુખ આપે, ફરી પાછા માઠી ગતિ છે, પાછા આવવાનું, એકંદરીમાં જતો રહે, કંઈ કહેવાય નહીં. એટલે એ જે સુખ અંદર બી દુઃખ વસે, તો તે સુખ બી દુઃખરૂપ છે. માટે આત્માર્થ પ્રવેશ કે પહેલું મેળવણ નાખજો, જે કરો એમ આત્માના કલ્યાણ માટે. એ જ્ઞાની પુરુષો જ આવો લક્ષ કરાવે છે. અજ્ઞાની હોય તો શું કહે? મેં એક સાંભળેલું છે, આચાર્ય કહેવાય એમને, ઉપધ્યાન ચાલુ થવાનું હતું બીજે દિવસે, એટલે એ મહારાજ આચાર્ય બોલ્યા કે કલસે ઉપધ્યાન તપ શરૂ હોને વાલા હૈ. અબ એક ઉપવાસ જો કરેગા, ઉસકા 10,000 વર્ષ કા નરક કા આયુષ ટૂટ જાયેગા, ઓર 10,000 વર્ષ સ્વર્ગ કા સુખ મિલેગા. કેવો ગોળ ચટાડ્યો! 10,000 વર્ષ તમને સ્વર્ગનું સુખ મળશે એક એક ઉપવાસ કરશો તો, અને તમારે 10,000 નરકનું આયુષ તૂટશે, તો બહુ સારું. એટલે લક્ષ્ય ક્યાં કરે આવે? સ્વર્ગના સુખનો. પણ તમારા જન્મ તોડવા છે, કોઈ એવી ઈચ્છા રાખશો નહીં
આ દેવલોક તો વધારે ભયંકર છે, ત્યાં માણસ મોંમાં જઈને એવો ફસાઈ જાય કે બધી કમાણી ખોઈ નાખે અને મોં વિશેષ વધારીને ઠેઠ માઠી ગતિમાં ચાલ્યો જાય, વધારે હલકી ગતિમાં ત્યાંથી પાછો. એ તો આપણા માટે બહુ ભયંકર એવી જોગવાઈ છે. અહીંયાથી કેટલાય અમેરિકા જાય પાછા આવા ઈચ્છતા નથી, તો ત્યાં આવા મોંમાં ચારે બાજુ હજારો ગણો આપણા અહીંયાથી સામગ્રી છે એ ત્યાં અલિપ્ત રહેવું કેટલું દુર્લભ છે. એટલે મહાપુરુષો કે મારે તો કાંઈ નહીં જોઈએ એવી ભાવ રાખો, નિષ્કામ ભક્તિ કરો, મારે તો જન્મ મરણથી છૂટવું છે. પણ એ લક્ષ્ય જ્ઞાની કરાવે, અજ્ઞાની ન કરાવે. વચનામૃત 5694 ઉપદેશ થયા, ક્રમાંક 4 રાળજનો ઉપદેશ છે. પરમ કૃપાળદેવે જણાવ્યું, જેટલી ભ્રાંતિ વધારે તેટલું વધારે. શું વધારે? તેનું ભવભ્રમણ વધારે. અથવા કેમ કે કાલે ગાથા આવેલી, દુર્બળ દેહને માંસ ઉપવાસી જો હોય માયા રંગરે તો તે ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગ સ્વીગડાંગમાં કહ્યું કે જો ગમે તેટલા ભલે તપ કરે કે જપ કરે, પણ અંતરમાં જો દંભ છે, વંચના બુદ્ધિ છે, તો અનંતા ગર્ભ લેશે, જન્મ મરણ કરવા પડશે. એમ આ એની ભ્રાંતિ છે. તો એવું કેમ કરે છે? કેમ કે આત્મભ્રાંતિ એટલે દર્શનમાં ગાઢ છે, મિથ્યાત્વ પ્રબળ છે, એને લઈને એટલું બધું કરવા છતાં પણ અંતરમાં માયા કપટ છે. તેમ જેટલી ભ્રાંતિ વિશેષ તેટલા એના ગર્ભ વિશેષ, જન્મ મરણ વિશેષ, ભવભ્રમણ વિશેષ. જેટલું મિથ્યાત્વ ગાઢ એટલું સંસારમાં ઘણું રખડવાનું છે. જેટલી ભ્રાંતિ વધારે તેટલું વધારે એમ કહ્યું, એટલે ઉપરથી આપણે સંબંધ માનીએ કે ઉપર કહ્યું ભાઈ તેટલા જન્મ વધારે, ગર્ભ અનંતા લેશે તે વધારે. જેટલી ભ્રાંતિ, ભ્રાંતિ એટલે આત્મભ્રાંતિ, અજ્ઞાન કહો, આત્મા સંબંધીનો નિર્ણય નથી, અને ભ્રાંતિમાં પાછું વિપરીત માને, દેહને જ આત્મા માને, એ કેટલી મોટી ભ્રાંતિ. જે પૂદગલ છે, જડ છે, તેને ચેતન માને, ચેતનને જડ માને, દેહમાં આત્મબુદ્ધિ, આત્મામાં દેહબુદ્ધિ, એટલે વિપરીત સાવ સેળ ભેળ કરી નાખ્યો. એ ભ્રાંતિ મોટામાં મોટું દુઃખ છે, મોટામાં મોટો રોગ છે. રોગ તો ઘણા છે, એક એક રોમે રોમે પોણા બબ્બે રોગ કહ્યા, એવા 3.5 કરોડ રોગમાં તો 5-6 કરોડ 12.5 લાખ રોગની કેપેસિટી આપણા એક શરીરમાં છે, એના કરતાં પણ વિશેષ ભયંકર રોગ તે જ્ઞાનીઓ કે છે આત્મભ્રાંતિનો છે. અને એ રોગ પાછો અનાદિકાળનો છે, હજુ સુધી મટ્યો નથી, અને આખો સંસાર પણ એના કારણે જ ઊભો છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. અને એના નિષ્ણાત વૈદ્ય કોણ છે? સદગુરુ વૈદ્ય સુજાણ. સુજાણ એટલે નિષ્ણાત, સારી રીતે આત્મભ્રાંતિનો નાશ કરી શકે. ભલે ને અનાદિકાલનો રોગ રહ્યો, એને પણ જે નાશ કરવા સમર્થ છે તે જ ખરા વૈદ્ય છે, તે જ ખરા સદગુરુ છે. સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. પથ્ય પાલન નહીં કરીએ તો એ રોગ નહીં જાય. આપણને એસિડિટી બહુ થઈ હોય તો વૈદ્ય કહે કે ભાઈ તમે મરચાં ખાશો નહીં, તીખું બહુ, નહીં તો તમારી એસિડિટી વધી જશે. અને હું દવા આપું છું તો તમારી જે પહેલાંની એસિડિટી અંદરમાં થયેલી છે મટાડવા, હવે તમે સાથે પાછા મરચાં ખાય જ કરશો તો આ મારી દવા મરચાં ખાઈ જશે, એ ગુણ નહીં કરી શકે. એટલે સાથે પથ્ય પાલન કહે, ભાઈ આ પથ્ય પાળો, એટલે નવી એસિડિટી ઉત્પન્ન કરો નહીં અને જૂનીને હું મારું છું દવાથી. એમ રોગ મટાડવો હોય તો પથ્ય પાલન જેમ જરૂરી છે તેમ આત્મભ્રાંતિરૂપી રોગ કાઢવો હોય
તો ગુરુ આજ્ઞા રૂપી પથ્યની અત્યંત આવશ્યકતા છે. સ્વચ્છંદે રોગ નહીં જાય. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ગુરુ આજ્ઞા સમ પથ્ય પાલન બીજું એકે નથી. અને દવા શું છે? ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિરૂપ રોગને કાઢવા માટે ઔષધ તે સત્પુરુષોના વચનોનો વિચાર, તે રૂપ ધ્યાન, તે જનુ ચિંતન. બોધ બડે ભવતરીએ, આપણી મિથ્યા માન્યતાઓ છે એ જ અજ્ઞાન છે, એ જ આત્મભ્રાંતિ કરાવે. એને તોડવા માટે નિરંતર હંમેશા સત્પુરુષનો બોધ આપણા હૃદયમાં રમવા રહેવો જોઈએ. મને એમ જ રમવું જોઈએ. પછી ભક્તિ રૂપે, કે ભક્તિ એટલે કંઈ ગાવા પૂરતી નથી, તેમાંય મનને રમાવાનું છે, એના અર્થના ચિંતનમાં લગાવવાનું છે કે આત્મશાંતિમાં શું કહ્યું, આત્મસિદ્ધિમાં. એ ભાવોમાં મનને રોકીએ તો જ એ ભાવો સમજાય, દ્રઢ થાય. એમ ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન, ચિત્તને એકાગ્ર કરી. અને જ્ઞાની પુરુષોનું કહેવું શું છે, કે ભાઈ તું દેહ નહીં, તું આત્મા છું, કેવી રીતે છું? પછી શિષ્યને શંકા કરે કે નહીં હું આત્મા નથી, દેહ તે જ હું છું અથવા ઇન્દ્રિયો હું છું, તો કેવું? ભગવાને કૃપાલદેવ બધું સમજાવી દીધું કે ભાઈ જો આમ હોય તો આમ વિરોધ આવે, આમ હોય તો આમ વિરોધ આવે. એમ જ્ઞાની પુરુષના વચનોને યથાર્થ રીતે જેમ છે તેમ ઊંડાણથી વિચારીએ તો આપણી અનાદિકાળની ભલે ભ્રાંતિ છે આત્મા સંબંધી, એ પણ જરૂર જાય. પણ ઔષધ લેવું પડે. ખાલી ડાક્ટરને બતાવી દઈએ, બધી જોઈને આપણને દવાઈ આપી દે, ઘરે આવીને ડાક્ટરની ખૂબ પ્રશંસા કરીએ, દવાની પણ ખૂબ પ્રશંસા કરીએ, કે શું બાટલ આપી, શું દવા આપી, શું પેકિંગ છે જુઓ ને, એમ કર્યા કરીએ, પણ દવા પેટમાં લઈએ જ નહીં, તો એ ખાલી પ્રશંસાથી કામ નહીં થાય. તેમ આપણને કૃપાળુદેવ મળી ગયા. જુઓ કેવું અદ્ભુત આપણું ભાગ્ય, આપણને જુઓ આવો સત્સંગનો જોગ, આહા હા ધન્ય છે. પણ કૃપાળુદેવ જે કહે છે તે હું ન તો જાણું, ન વિચારું અને ન તે પ્રમાણે કરું, તો ખાલી કૃપાળુદેવની પ્રશંસા કરીએ કામ નહીં થાય. ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન કરીને એ આપણા જીવનમાં એ પરિણમન કરવું, એના માટે વિચાર છે. વિચાર કરી કરીને કંઈ 6 મહિને વિચાર કરીને શેઠની જેમ શિંગડામાં જ માથું ઘાલે તો એ વિચાર સાચો નથી. તેમ આપણે આમ માનીએ કે વિચાર તો અમે કરીએ, પણ કરીએ કરીને કર્યું શું તમે? એમ કે તમારા મનને પૂછો, એમાં કંઈ પરિવર્તન આવવું જોઈએ, એ આવે તો વિચાર સાચો. કૃપાલ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આત્મવિચાર, 6 દ્રવ્યોનો વિચાર, 7 તત્વોનો વિચાર, વિચાર તો બધા કરે જગતમાં, કોણ નથી કરતું. પણ અહીંયા તો જડ ચેતનનો વિચાર, જડ શું, ચેતન શું, અને હું જડ છું કે ચેતન શું, કયો છું, કયો પદાર્થ છું, 6 દ્રવ્યમાંનો, એમ વારંવાર એ તત્વની વિચારણા કરીને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જે છે તે જાણે, જાણે કે હું દેહથી ભિન્ન આત્મા છું, જાણ્યા પછી માને કે ખરેખર વાત સાચી જ છે, ન મનાયેલી શંકાઓ ઉઠે તો એનું સમાધાન કરે, મનને વાંચીને પૂછીને એ પ્રમાણે એ જ્ઞાનને પરિણામ આવે, તો જ એ સ્વરૂપમાં સ્થિર થાય અને જગતની ભ્રાંતિ, દેહમાં આત્મબુદ્ધિ વગેરે ટળે. નહીં તો પછી જન્મણ ઉભા જ છે. ભ્રાંતિ તો અનાદિકાલની છે. હવે એને કંઈ વિચાર વિના તો જ્ઞાન થાય નહીં. એમ જગત રૂઢી પ્રમાણે આપણે વર્તીએ જ જઈશું તો કોઈ કાળે આ જન્મમરણનું દુઃખ જવાનું નથી. અને વિચાર પણ જ્ઞાનીના બોધના આધારે જ થવો જોઈએ, સમતિ કલ્પનાએ નહીં. જી પોતાની કલ્પનાથી કલ્પે કે આત્મભ્રાંતિને ભલે કાઢવા માટે હું ધ્યાનથી કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી મારું કલ્યાણ થાય, પણ કૃપાલ દેખે તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગ, એને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે.
માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. મારું કલ્યાણ સામો છે એક જ્ઞાની જાણે છે, મને ખબર નથી. આપણે તો બાળક જેવા છીએ, બાળકનું હિત તો મા બાપના હૃદયમાં છે. બાળક શું જાણે, એનું જ્ઞાન ક્યાં પરિપક્વ છે, એની સમજ એ માતા પિતા કેમ કરે અને માતા પિતા એને જે ઢાળામાં ઢાળે તે ઢળી જાય, કુસંગતિ કરતો હોય તો રોકે અને સત્સંગમાં જોડે તો એવો થાય, કુસંગમાં એને જવા દે તો એનું જીવન બગડી જાય, એ તો સમજતો નથી. તેમ આપણને કંઈ ખબર નથી. એટલે આપણી જે આત્મભ્રાંતિને લઈને બધું દુઃખ ઊભું થયું છે એ ટાળવા માટે સાચા સદગુરુની આજ્ઞાએ વર્તીએ તો એ ભલેને રોગ અનાદિકાલનો છે તે જરૂર જશે, નહીં તો જેટલી ભ્રાંતિ તેટલા જન્મ મરણ વધારે, તેટલું ભાવ ભ્રમણ વધારે. સૌથી મોટો રોગ મિથ્યાત્વ છે, સૌથી મોટો, મોટામાં મોટો રોગ જ આ છે. પણ આપણને એનું કંઈ ખ્યાલ જ આવતો નથી કે આ કંઈ રોગ છે. રોગ તો આ કોઈ કંઈ તાવ આવ્યો હોય કે પેટ દુખે કે માથું દુખે કે કેન્સર કે ટીબી કે ડાયાબિટીસ કે એવા કંઈ રોગ કહેવાય, આ કંઈ રોગ છે. શરીરના રોગને જ આપણે રોગ માન્યો, પણ શરીરની પીડા કરતાં પણ માનસિક રોગ મહાભયંકર છે, મનનું દુઃખ મહાભયંકર છે. અને આ જે કંઈ આપણને ઈચ્છાઓ થાય છે, મારે આ જોઈએ તે જોઈએ, આ મનનો રોગ છે. અને એ આપણાથી ટાળ્યો ટળતોય નથી. અનેક ઈચ્છાઓ થાય, જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી શાંતિ વળતી નથી. પણ નાની પુરુષનું ઔષધ જો લઈ લે, શ્રદ્ધા હોય વૈદ ઉપર, તો એની દવા જેમ લઈએ છીએ શ્રદ્ધાથી, તેમ કૃપાળદેવ પર આપણને જો પૂરો વિશ્વાસ હોય અને એ જે કહે કે ભાઈ અનંત વાર ત્યાં ખાધું પીધું ભોગવ્યું, હવે છોડ, બહુ થઈ હે જીવ, હવે ઘણી થઈ થોપ, અને એ વાત અંદર બેસી જાય તો પતી ગયું, ઈચ્છાઓ મટી જાય, ઘટી જાય. અથવા આ વસ્તુઓનું સ્વરૂપ જેમ જેમ જાણવામાં આવે તેમ તેમ એનું મન પાછું પડે કે શું છે આ ભૌતિક પદાર્થમાં, અધુ ક્ષણિક છે, નાશવંત છે, અને ઈચ્છાઓથી કેટલો બધો દુઃખી થાઉં છું. એ વાત નાની પુરુષના ઉપદેશે જેમ સમજાય તેમ તેમ સૌથી મોટો રોગ મિથ્યાત્વ તે પણ ઘટવા માંડે. એટલે જેટલી ભ્રાંતિ વધારે તેટલું દુઃખ વધારે, સૌથી મોટો રોગ મિથ્યાત્વ.